નમસ્કાર દર્શક મિત્રો, સાંજે સમાચારમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું સોનલ. શરૂ કરીએ વિસ્તૃતમાં સમાચાર. તે પહેલા મહત્વપૂર્ણ સમાચારો. દેશના સ્માર્ટ સિટીમાં સુરત પ્રથમ નંબરે આવ્યું છે. વિશાખાપટ્ટનમ ખાતે આ એવોર્ડ સમારંભ યોજાયો હતો, જ્યાં સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીએ આ એવોર્ડનો સ્વીકાર કર્યો છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં બેસ્ટ પરફોર્મન્સ કેટેગરીમાં સુરત સિટીને એવોર્ડ મળ્યો છે. પ્રથમ નંબરે આવતા ડાયમંડ નગરી સુરતવાસીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. સ્માર્ટ સિટી કેટેગરીમાં વડોદરાને પણ એવોર્ડ મળ્યો છે. મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયને આ એવોર્ડ આપવામાં આવ્યો છે, જ્યારે ગુજરાતના બે શહેરને સ્માર્ટ સિટીના એવોર્ડ મળ્યા છે. ગુજરાત માટે એક ગર્વની બાબત છે કે બે શહેરને સ્માર્ટ સિટીના એવોર્ડ આપવામાં આવ્યા છે. વિશાખાપટ્ટનમમાં એટ્રેક્ટિવ સિટી સમિટ યોજાઈ હતી, જેમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. ગુજરાતના બે શહેરોનો સમાવેશ થયો છે. વધુ વિગતો મેળવીશું અમારા સંવાદદાતા કેતન જોશી આપણી સાથે જોડાયા છે. કેતન, દેશના સ્માર્ટ સિટીમાં સુરત અને વડોદરા નું સ્થાન મળ્યું છે, સુરતને પ્રથમ નંબર આવ્યો છે, વધુ વિગતો. સોનલ, ગૌરવની બાબત કહી શકાય. સુરતને સ્માર્ટ કેટેગરીના બેસ્ટ પરફોર્મન્સ સિટી તરીકે એવોર્ડ મળ્યો છે. એટલે કે ઝડપથી જે પીએમ નરેન્દ્ર મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે, જે સમગ્ર દેશમાં કે દેશભરના કેટલાક સ્માર્ટ સિટી પસંદ કરાય છે, અને તે અંતર્ગત તેની સમિટ પણ યોજાઈ હતી વિશાખાપટ્ટનમ ખાતે. અને ત્યાં આગળ સુરતના મ્યુનિસિપલ કમિશનર છે બંછાનિધિ પાની, તેમણે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. સુરત માટે ગૌરવની લાગણી કહી શકાય, અને વડોદરાને પણ એવોર્ડ મળ્યો છે, અને મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે ત્યાં એવોર્ડ સ્વીકાર્યો છે વિશાખાપટ્ટનમ ખાતે જે આ જે સમિટ યોજાઈ હતી ત્યાં. જી કેતન, સુરત મેં સ્વચ્છતાની દ્રષ્ટિએ પણ સુરત અગ્રેસર રહ્યું છે. ડાયમંડ સિટી સુરતમાં એવોર્ડ એનાયત થતા સુરતવાસીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. બિલકુલ સોનલ, સુરત જે મેં અગાઉ કીધું કે જે સ્માર્ટ સિટી અંતર્ગત જે પણ કેટેગરીઝને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે, ચાહે તે ટેકનોલોજી હોય, ક્લીનલીનેસ હોય કે અર્બનાઇઝેશન પ્રકારની જે સ્થિતિને જે ધ્યાનમાં લેવામાં આવતી હોય છે, તેને કેટેગરીમાં તેનું મૂલ્યાંકન થતું હોય છે, અને મૂલ્યાંકનના આધારે સ્માર્ટ સિટી તરીકેના એવોર્ડ આપવામાં આવતા હોય છે. અને અગાઉ પણ જેમ આપે કહ્યું તેમ સુરતને ક્લીન સ્વચ્છ ભારત અભિયાન હેઠળ પણ એવોર્ડ મળી ચૂક્યો છે, અને અત્યારે હાલ જે સ્વચ્છતા અંતર્ગત જે સર્વેક્ષણ જે થઈ રહ્યું છે તેમાં પણ સુરત અગ્રેસર ચાલી રહ્યું છે. જે દેશના જે ટોપ 20 સિટીઝની અંદર અગાઉ પણ સ્માર્ટ અર્બનાઇઝેશન એવોર્ડ પણ સુરતને મળ્યો છે, અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કેટેગરીમાં પણ વેસ્ટ કલેક્શન સિસ્ટમમાં પણ સુરતને અગાઉ એવોર્ડ મળી ચૂક્યો છે. તો આ ઉપરાંત જે ટ્રાન્સપોર્ટેશનમાં જે સારામાં સારી જે ટેકનોલોજી જે યુઝ કરવામાં આવતી હોય છે તેમાં પણ સુરતને એવોર્ડ મળ્યો છે. એટલે કહી શકાય કે સુરત સ્માર્ટ સિટીને જે મૂલ્યાંકન જે કરવામાં આવતું છે તેને ઝડપથી સમગ્ર શહેરમાં તેનું ડેવલપમેન્ટ કરી રહ્યું છે, અને તેના આધારે સુરતને સ્માર્ટ સિટીનો એવોર્ડ મળ્યો છે. જી જી, કેતન આભાર તમામ વિગતો બદલ. તો ગુજરાત માટે આ ગર્વની બાબત, આપણા સૌ કોઈ માટે ગર્વની બાબત, કારણ કે પ્રથમ નંબરે ડાયમંડ સિટી સુરતનો નંબર આવ્યો છે. સ્માર્ટ સિટીમાં સુરત પ્રથમ ક્રમાંકે આવ્યું છે. એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વિશાખાપટ્ટનમ ખાતે એવોર્ડ સમારંભ યોજાયો.